રાષ્ટ્રીય તપાસ એજન્સી એટલે કે એનઆઈએ રવિવારે કુલગામ શ્રીનગર બારામુલ્લા સહિત જમ્મુ કાશ્મીરમાં વિવિધ સ્થળોએ દરોડા પાડ્યા હતા આ તપાસ દરમિયાન ટીઆરએફના બે સભ્યો તોસિફ અહેમદ વાણી અને ફૈયાઝ અહેમદ ખાનને કાવતરામાં સામેલ થવાના આરોપમાં ધરપકડ કરવામાં આવેલ છે આ અગાઉ આ કેસમાં લશ્કરના ત્રણ આતંકીઓની ધરપકડ કરવામાં આવી હતી સીઆરપીએફ અને જમ્મુ કાશ્મીર પોલીસની મદદથી હાથ ધરેલ દરોડામાં મોબાઈલ પેનડ્રાઈવ ડેટા સ્ટોરેજ ડિવાઇસ અને અન્ય આપત્તિજનક સામગ્રી સહિત ઘણા ડિજિટલ ઉપકરણો કબજે લેવામાં આવ્યા છે તપાસમાં બહાર આવ્યું છે કે પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન લશ્કરે તૈબાના સંચાલકોએ જમ્મુ કાશ્મીરમાં પોતાના સહયોગો સાથે મળીને જનતાને નુકસાન પહોંચાડવાના વ્યાપક આતંકી ગતિવિધિને અંજામ આપવાનું કાવતરું ઘડ્યું હતું